તો જીપીએસસીના ચેરમેન પદે હસમુખ પટેલે શપથ લીધા છે. જીપીએસસીના સિનિયર સભ્ય આશાબેને શપથ લેવડાવ્યા. જીપીએસસીના ચેરમેન પદે હસમુખ પટેલે આજે ચાર્જ સંભાળી લીધો છે. પોલીસ સર્વિસ આઈપીએસમાંથી રાજીનામું આપ્યું છે. ચાર્જ સંભાળ્યા બાદ ચેરમેન હસમુખ પટેલે નિવેદન પણ આપ્યું. ચેરમેન તરીકે રિટાયર્ડ આઈપીએસ અધિકારી હસમુખભાઈ પટેલે ચાર્જ લીધો છે. સીધા હસમુખભાઈ સાથે વાત કરીશું. હસમુખભાઈ, 23માં અધ્યક્ષ તરીકે આપે આજે ચાર્જ લીધો છે જીપીએસસીના, પ્રાથમિકતા શું સૌથી પહેલાં તો? કારણ કે તમારી પ્રાથમિકતા પહેલેથી પ્રામાણિકતા વર્ષોથી રહી છે. પ્રાથમિકતા એક તો અત્યારે જીપીએસસી જે બધું કામ કરી રહી છે અને ઘણા સમયથી જીપીએસસી એના ભરતીઓ એની જાહેરાત નિયમિત આવે, એક્ઝામો નિયમિત થાય અને પરિણામો નિયમિત આવે છે, એ કામ વધારે સારી રીતે થાય એ માટે સતત પ્રયત્ન કરીશું. બીજું, પ્રામાણિકતાની વાત કરો છો તો હંમેશા જે અત્યારે જીપીએસસીમાં જે સિસ્ટમો બની છે કે જેમાં ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીનું નામ પણ બોર્ડ પાસે હોતું નથી, તો એ જે એકદમ ટ્રાન્સપરન્ટ અને પ્રામાણિકતા ભરી જે સિસ્ટમ છે એ રીતે એનો વધારે ને વધારે સારો ઉપયોગ કરી અને આવનારા સમયમાં ગુજરાતમાં વર્ગ એક અને વર્ગ બેના વધારે સક્ષમ અને પ્રામાણિક લોકો વહીવટીતંત્રમાં આવે અને એ રીતે લોકોના જીવનમાં યોગદાન કરે એ જીપીએસસીની પ્રાથમિકતા રહેશે. ખાસ જે સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી આ ક્લાસ 1-2ની પરીક્ષામાં દેખાઈ છે, અગાઉના ચેરમેન અને સભ્યોના ઇન્ટરવ્યૂના અનુભવના આધારે કે પુસ્તકીય જ્ઞાન વધારે જોવા મળે છે, જેમ પોલીસ ભરતીમાં રિફોર્મ જોવા મળ્યા છે એવા કોઈ રિફોર્મ ક્લાસ 1-2માં દેખાશે? કારણ કે માત્ર પુસ્તકીય જ્ઞાન સીધું ફિલ્ડમાં ઉપયોગ નથી આવતું, એ પ્રકારની સ્થિતિ ઘણા સમયથી જોવા પણ મળી છે. મને એવું લાગે છે કે જ્યાંથી ડૉક્ટર દિનેશ દાસા જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે એમણે જ્યારે પહેલી વાર પરીક્ષા લીધી ત્યારે ઉમેદવારોને બહુ આમ આંચકો લાગેલો, કારણ કે એમાં તમે જે પુસ્તકીય જ્ઞાન કહો છો એ પ્રકારના પ્રશ્નોની જગ્યાએ ઉમેદવારે વિચારવું પડે એવા પ્રશ્નો આવ્યા. અને આમ પણ આજે આપણે માહિતી તો એટલી બધી ઉપલબ્ધ છે, કોઈ વ્યક્તિ પાસે માહિતી નહીં હોય તો અટકવાનું નથી, પણ જે પણ માહિતી છે એ માહિતીને પ્રોસેસ કરીને યોગ્ય નિર્ણય કરવો એ વહીવટની સૌથી મોટી કસોટી હોય છે. કોઈપણ પ્રશાસનિક અધિકારી છે એને દરેક વખતે બધી માહિતી એની પાસે ઉપલબ્ધ હોતી નથી, જે પણ માહિતી હોય છે એ માહિતીમાંથી એણે શ્રેષ્ઠ નિર્ણય કરવાનો હોય છે. એટલે આપણે જે લોકરક્ષકની પરીક્ષા લીધી કે પંચાયતની જે પણ પરીક્ષા લીધી તો એમાં હું હંમેશા ઉમેદવારોને કહેતો આવ્યો છું કે તમારી સામે પ્રશ્ન આવે ત્યારે તમે તમારી પાસે જેટલી માહિતી છે, તમારી પાસે બધી માહિતી નહીં હોય, તમારી પાસે જેટલી માહિતી છે એના આધારે તમે નિર્ણય કરીને જવાબ કરી શકો છો, તો એ રીતે પરીક્ષા લેવાનો ત્યાં અમે પ્રયત્ન કર્યો હતો. જ્યાં સુધી જીપીએસસીનો મારી સમજ છે એ પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી મેં ડૉક્ટર દિનેશ દાસાનો ઉલ્લેખ કર્યો હતો, એમણે જ્યારથી પરીક્ષા લેવાની શરૂ કરી ત્યારથી પરીક્ષાઓમાં એ તત્વ ઘણું સારી રીતે ઉમેરાયેલું છે. અને જો કે અત્યારે કેવી રીતે દરેક પરીક્ષાની મને ખબર પણ ના હોય, સામાન્ય રીતે આપણું ધ્યાન વર્ગ 1-2ની પરીક્ષા તરફ હોય એટલે એના તરફ એમાં આવું થયેલું છે એવું મારી સમજ છે, પણ જીપીએસસીની બાકીની પરીક્ષાઓ પણ પ્રશાસનિક અધિકારી પોતાને સામે આવેલી ઇન્ફોર્મેશનનો કઈ રીતે ઉપયોગ કરે છે એ ક્ષમતા તપાસાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. સરકારે તમને પોલીસ ભરતી બોર્ડની પણ જવાબદારી આપી હતી, હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું અમારી પરીક્ષાનું શું થશે? કારણ કે તમે જે તારીખ આપી હતી નવેમ્બરના અંતમાં એ હવે ઉમેદવારોને ચિંતા છે કે સાલું જીપીએસસીમાં સાહેબ ગયા, જીપીએસસી તો બરાબર ચાલશે પણ અમારું કોન્સ્ટેબલનું શું? એટલે એમાં પણ લગભગ બધું તૈયાર છે. શારીરિક કસોટી માટેની જે એજન્સી નક્કી કરવાની હતી એનું ટેન્ડર પણ થઈ ગયેલું, એ 4 તારીખે ટેન્ડર ખોલવાનું હતું જે કદાચ આ એકાદ અઠવાડિયું વિલંબમાં આવ્યું છે. અમે પણ હું પણ હોત તો લગભગ 30 નવેમ્બરની આજુબાજુ કદાચ 1-2 ડિસેમ્બર અને મોડામાં મોડી 5 ડિસેમ્બરે અમારી પરીક્ષા શરૂ કરવાનું અમારું લક્ષ્ય હતું, એ માટેની લગભગ તૈયારીઓ હતી. અને મને લાગે છે કે આવનારી હવે જે પણ વ્યક્તિ આવશે એના માટે પણ હું માનું છું કે 5-10 ડિસેમ્બરની આજુબાજુમાં પરીક્ષા શરૂ કરી શકાશે. આપણે જાણીએ છીએ કે આ જે આપણી શારીરિક કસોટી છે આપણે શિયાળાના મધ્યમાં લેવા માગીએ છીએ, એટલે જ આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લીધી. એટલે જે પણ લોકરક્ષક ભરતી બોર્ડની જે પણ જવાબદારી લેશે એ ટૂંક સમયમાં એ શારીરિક કસોટી શરૂ કરશે. અને ઉમેદવારોએ પણ મારી સાથે એવું એટેચ થઈ જવાની જરૂર નથી, મારી સાથે બંધાઈ જવાની જરૂર નથી. પોલીસની ભરતીઓ 2010થી અત્યાર સુધી સારી રીતે જ થઈ છે અને આવનારા સમયમાં પણ